હેલો ઓલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના આપણા એનપીટેલ ઓનલાઈન સર્ટિફિકેશન કોર્સમાં આપનું સ્વાગત છે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન પર મોડ્યુલ નંબર ચાર લેક્ચર નંબર પાંત્રીસ પર છીએ ખાસ કરીને આપણે લાઇન પ્રોજેક્શન આવરી લઈએ છીએ જ્યારે તે હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંને તરફ ઇન્કલાઇન્ડ હોય છેલ્લા ક્લાસમાં આપણે શીખ્યા કે જો કોઈ લાઇન વર્ટિકલ પ્લેન હોરિઝોન્ટલ પ્લેન બંને તરફ ઇન્કલાઇન્ડ હોય તો વાસ્તવિક લેન્થ વર્ટિકલ પ્લેન પર અથવા ટોપ વ્યૂ પર ઉપલબ્ધ નથી ખૂણા પર પણ સ્પષ્ટ કોણ છે તે આપણે પ્રોજેક્શન્સ તરીકે ધરાવીશું અને ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા તે શીખીએ અહીં એક લાઈન એ બી છે જે એનસી મીમી લાંબી છે અને વર્ટિકલ પ્લેન સાથે પિસ્તાલીસ ડિગ્રી ઇન્કલિનેશન બનાવે છે તેથી વાસ્તવિક લેન્થ મીમી છે અને તે વર્ટિકલ પ્લેન સાથે પિસ્તાલીસ ડિગ્રી ઇન્કલાઇન બનાવે છે તે આગળના વ્યૂ પર પ્રોજેક્શનથી પંચાવન ડિગ્રી બનાવે છે તેથી આ સ્પષ્ટ કોણ છે અને આ પિસ્તાલીસ ડિગ્રી છે આપણે તેને ટોપ વ્યુથી આ સંપૂર્ણ પ્રોજેક્શન બાબત માટે જોઈશું હવે અંતે પ્લેન પ્લેનથી વીસ મીમી છે અને વર્ટિકલ પ્લેનની સામે 25 મીમી છે તેથી બિંદુ એ હોરિઝોન્ટલ પ્લેનથી વીસ મીમી થી શરૂ થાય છે અને વર્ટિકલ પ્લેનની સામે 25 મીમી છે અને આ આખી લાઈન પ્રથમ ક્વાડ્રન્ટમાં છે જો તે કેસ છે તો આપણે પ્રોજેક્શન ડ્રો કરી શકીએ છીએ અને હોરિઝોન્ટલ પ્લેન સાથે ઇન્કલિનેશન કોણ છે તેથી જો આપણે પિક્ટોરિયલી બતાવીએ કે આ વર્ટિકલ પ્લેન છે આ હોરિઝોન્ટલ પ્લેન છે કદાચ આપણા એ બી પોઈન્ટ એવી રીતે ઇન્કલાઇન્ડ છે કે આ એ છે તે બી છે જ્યારે આપણી પાસે પ્રોજેક્શન છે

પંચાવન ડિગ્રી છે તેથી ચાલો આપણે આપણે તેને ક્રમશઃ ડ્રો કરીએ પ્રથમ પગલું જે અનુસરવાનું છે તે છે એક સ્વાય લાઈન ડ્રો કરવી પહેલા આપણે આ એક સ્વાય લાઈન ડ્રો કરવી પડશે તે પછી આપણે એ પ્રોજેક્ટર ડ્રો કરીએ પછી આપણે એક સ્વાય ઉપર વીસ મીમી પ્રાઇમ અને એક સ્વાઈ લાઇન નીચે પચીસ મીમી બિંદુ શોધીશું એકવાર આ ત્રણ પગલાં પૂર્ણ થઈ જાય પછી આપણે બિંદુ એ થી એક સ્વાય તરફ પિસ્તાલીસ ડિગ્રી ઇન્કલાઇન લાઇન ડ્રો કરીશું તેથી બિંદુ પરથી પિસ્તાલીસ ડિગ્રી આ એક પિસ્તાલીસ ડિગ્રીની લાઇન ડ્રો કરો અને ચાલો આ લાઇનને વાસ્તવિક લાઇન કહીએ અને આપણે બિંદુ બી એક શોધવાની સ્થિતિમાં હોય થી પંચાવન ડિગ્રી લો આગળના વિમાન એક સ્વાય લાઇનની ઉપર આપણે ડ્રો કરવા પડશે તે પછી આપણે બી એક માટે લોકસ ડ્રો કરીએ છીએ પ્રોજેક્ટ બધી રીતે ઉપર ગમે તેટલી લેન્થ હોય ત્યાંથી એંગલ બનાવીએ જેથી આપણે આ બિંદુને શોધવા માટે નવો ભાગ બનાવી શકીએ એકવાર આપણી પાસે તે બિંદુ છે આપણી પાસે તે વળાંક છે આપણે તે ધરી પર વાસ્તવિક લેન્થ શોધીએ છીએ જે હોરિઝોન્ટલ લાઇન બનાવે છે એકવાર આપણી પાસે તે હોરિઝોન્ટલ લાઇન ઇન્ટરસેક્શન બિંદુ છે આપણે તેને શોધી કાઢવા માટે પ્રોજેક્ટ કરીએ છીએ આ બી બિંદુ અને આપણે આ ટોપ વ્યુમાં જોડીએ છીએ આ રીતે આપણે તેનું નિર્માણ કરીએ છીએ ચાલો જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ ત્રણ સ્ટેપ ચાર સ્ટેપ ડ્રોઈંગ શીટ પર છે પહેલા એક્સ વાય એક્સિસ એ અને એ પ્રાઇમ માટે પ્રોજેક્ટર ડ્રો કરો જે એક વર્ટિકલ લાઇન છે જેના પર આપણે એ પ્રાઇમ અને એ શોધી શકીએ છીએ તમારા સ્કેલનો ઉપયોગ કરો અહીં એક સ્વાઈ ઉપર પ્રાઇમ વીસ મીમી છે અને નીચે તે અહીં પચીસ મીમી છે તેમને પ્રાઇમ તરીકે નામ આપો અને એકવાર થઈ જાય એટલે આ બિંદુઓ માટે લોકસ ડ્રો કરો જે પછીના સ્ટેજ પર ઉપયોગી થશે રોલર સ્કેલનો ઉપયોગ કરીને આને ડ્રો કરો હવે પિસ્તાલીસ ડિગ્રી ઇન્કલીનેશન આપણે તેને એક સ્વાય પર પોઈન્ટથી શોધવાનું છે તેથી તમારા પ્રોટ્રેક્ટરનો ઉપયોગ કરો પિસ્તાલીસ ડિગ્રી લાઇન ને જોડો હવે તે પિક્ચર પર એનસીમીમી વાસ્તવિક લેન્થ એનસીમીમી વાસ્તવિક લેન્થ શોધો એકવાર આપણે તે બિંદુને બી એક કહીએ કરો હવે આગળના દૃશ્યમાન પંચાવન ડિગ્રીનો ખૂણો આપણે રાખવા માંગીએ છીએ એટલે કે અહીં પ્રાઇમ પંચાવન બિંદુથી છે બિંદુઓને થી પંચાવન ડિગ્રી વસ્તુ સાથે જોડો એક વાર તે ડ્રો થઈ જાય પછી બી એક થી વર્ટિકલ લાઇન ડ્રો કરો તેથી આપણે અહીં બી એક અહીંથી એના લોકસ પર જવાની જરૂર છે તેથી આ બિંદુ છે અને ચાલો આપણે આને એક તરીકે નામ આપીએ હવે આ વાસ્તવિક લેન્થ ના હોરિઝોન્ટલ ઘટક છે તેથી આ વાસ્તવિક લાઈન છે જો આપણે તેને ફેરવી છે એથી એક સુધી ગમે તે હોય આપણે આને વાસ્તવિક લાઈનના હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તરીકે બોલાવીશું અને સામાન્ય રીતે આપણે તે આગળ નવ્યો ના લોકસની જેમ રજૂ કરીએ છીએ હવે આપણે તેને પ્રાઇમ એના લોકસ ત્યાં સુધી ચાલુ રાખવું પડશે અને તે આગળની તરફ ફેરવીએ અને તેને બી પ્રાઇમ તરીકે નામ આપીશું તેથી આપણે જે કરવાનું છે તે હવે સંપૂર્ણ લેન્થ છે તો ચાલો આપણે તેને આ પંચાવન ડિગ્રી લાઈન તરફની બધી રીતે સ્થાનાંતરિત કરીએ ડોટ આ પહેલેથી જ છે આપણે પંચાવન ડિગ્રી જાણીએ છીએ અને આ પહેલેથી જ આપણે પિસ્તાલીસ ડિગ્રી જાણીએ છીએ તો ચાલો આપણે આને પ્રોજેક્ટ કરેલી બી પ્રાઇમ કહીએ એકવાર તે બી પ્રાઇમ થી કરવામાં આવે છે ફરીથી લોકસ ડ્રો કરો તેથી આપણે જાણીએ છીએ કે એ પ્રાઇમ બી પ્રાઇમ એ આગળના વ્યુનુમ પ્રોજેક્શન છે તેથી લોકસ ડ્રો કરો જે બી એક માનથી પસાર થાય છે અને આપણે વાસ્તવિક લેન્થ શોધવાની છે જે આપેલ આ લેન્થ આપણે તેને લોકસ પર બધી રીતે શોધવું પડશે તેથી આ એક હવે આ વાસ્તવિક લાઈન એ પ્રાઇમ જોડો અને ચાલો આપણે આને બી એક પ્રાઇમ કહીએ તેથી આ વાસ્તવિક લેન્થ છે અને આ આગળનો વ્યૂ છે વાસ્તવિક લાઇન અને આ કોણ પંચાવન છે અને આપણે જે શોધવાનું છે તે હોરિજોન્ટ વસ્તુમાં કોણ વાસ્તવિક લાઇન બનાવે છે તેથી તે દસ વીસ ચોત્રીસ ડિગ્રીની આસપાસ છે તેથી આ કોણ આલ્ફા એ ચોત્રીસ ડિગ્રી છે હવે આપણે ટોપ વ્યૂ ડ્રો કર્યો નથી તેથી આપણે શું કરવાનું છે આ એક બિંદુ બી પ્રાઇમ પ્રોજેક્શન કરો આ પોઈન્ટને બી કહો એ અને બી જોડો જો આપણે તે કરીએ તો આપણી પાસે આ વ્યૂ લાઈન હશે આ આગળની વ્યૂની લાઇન છે આ કોણ ચોત્રીસ છે અને આ સ્પષ્ટ કોણ લગભગ એકસઠ ડિગ્રીની આસપાસ છે આ રીતે આપણે પ્રોજેક્શન ડ્રો કરીએ છીએ ફ્રન્ટ વ્યુમાન અને ટોપ વ્યૂમાં પણ આ વર્ટિકલ પ્લેન છે આ હોરિઝોન્ટલ પ્લેન છે ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂ આપણી પાસે ડ્રો કરવા માટે નવો ભાગ હશે અને એચપી સાથેનો ઇન્કલિનેશન કોણ છે તે શોધવા માટે પણ નવો ભાગ હશે તેથી એચપી સાથેના કોઈ પણ ઇન્કલિનેશન કોણ આપણે વર્ટિકલ પ્લેન પર પ્રોજેક્ટ કરીને જોઈશું તેથી આ કોણ છે જે હોરિઝોન્ટલ પ્લેન સાથે બનાવી રહ્યું છે તો ચાલો આપણે આગળના પ્રોબ્લેમ પર જઈએ તેથી ઉદાહરણ બે જ્યાંગ આગળનો વ્યૂ તેથી સ્લાઇડ પર આગળનો વ્યૂ લાઇન એબી નો પચાસ ડિગ્રી થી એક સ્વાય પર ઇન્ક્લેન્ડ છે અને પંચાવન મિમી લાંબુ માપો જ્યારે ટોપ વ્યૂ સાઈઠ ડિગ્રી છે અને તે એક સ્વાય લાઇન તરફ વળેલું છે જો અંતે એચપી પર દસ મિમી અને વીપી ની સામે પંદર મીમી છે તો ડ્રો પ્રોજેક્શન છે અજ્ઞાતે વાસ્તવિક લેન્થ છે અને હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન સાથે ઇન્કલિનેશન છે જે આ સમસ્યામાં અજાણ્યા છે તેથી આપણે જે જાણીએ છીએ તે એ લાઇનનો ફ્રન્ટ વ્યૂ આપવામાં આવ્યો છે તેથી આ સ્પષ્ટ લેન્થ છે અને તે પંચાવન ડિગ્રી છે જેની લેન્થ પંચાવન મીમી છે તે ટોપ વ્યૂ છે કે ફરીથી સ્પષ્ટ કોણ સાઠ ડિગ્રી એક સ્વાય લાઈન તરફ ઇન્ક્લાઇન્ડ છે તો ચાલો આપણે તેને નીચેના પગલાઓથી શરૂ કરીએ તો ચાલો આપણે પહેલા આ એક સ્વાય લાઈન ડ્રોઈંગ કરીને પછી પગલાં જોઈએ આ પોઈન્ટ પર એ પ્રાય બરાબર દસ મીમી લોકેટ કરો આ દસ મીમી અને પંદર મીમી હશે એ અને એ પ્રાઇમ લોકેટ કરો લોકસ એ અને પ્રાઇમ એ માં ડ્રો કરો છે તે પછી થી પચાસ ડિગ્રી ફ્રન્ટ વ્યૂ એ પણ એ પ્રાઇમ માંથી એ લાઇન ડ્રો કરો અને આ બી પ્રાઇમ મેળવવા માટે તેને પંચાવન મિમી પર ચિહ્નિત કરવું પડશે કારણ કે આ પચાસ ડિગ્રી બનાવે છે તેથી આ પચાસ ડિગ્રી લાઇન છે અને તે પંચાવન મીમી લેન્થ માપે છે તેથી બી પ્રાઇમ જાણીતું છે એ જ રીતે ચાલો આપણે ટોપ વ્યુમાન સાઠ ડિગ્રી લાઇન ડ્રો કરીએ આ આગળની વ્યૂ લાઇન છે અને આ ટોપ વ્યૂ લાઇન છે આપણે તેથી ડ્રોઈંગ કર્યું છે ત્યારબાદ બી પ્રાઇમ તરફથી એક પ્રોજેક્ટર ડ્રો કરો તેથી આપણે પહેલેથી જ જાણીએ છીએ કે પી પ્રાઇમ પ્રોજેક્ટ કરે છે કે જે નીચે છે જે આ બિંદુએ સાઠ ડિગ્રી લાઈન કાપે છે આ બિંદુ શોધો બી અને એથી બી જોડો તે પછી આ બિંદુથી લોકસ ડ્રો કરો તેથી આપણે જે જાણીએ છીએ તે વ્યૂ આપણે જાણીએ છીએ ફ્રન્ટ તો પછી આપણે આ માનથી એ પ્રાઇમથી બી પ્રાઇમ આર્ક બનાવીશું જે આ લોકસ લાઇનને કાપે છે અને પ્રોજેક્ટ કરે છે જે નીચે સુધી આ લોકસ લાઇન પર જાય છે જ્યાં છેદે છે તેને ચાલો આપણે બી એક કહીએ અને વાસ્તવિક લેન્થ મેળવવા માટે એને બી સાથે જોડીએ ફરી આપણે જાણીએ છીએ કે તે વાસ્તવિક લેન્થ માપે છે એ થી આ લોકસને કટ કરવા માટે આ બનાવે છે તેથી બી એક પ્રાઇમ પણ આપણે આ ભાગમાં તે શોધી શકીશું એકવાર લાઇન જાણીતી થઈ જાય પછી આપણે આ કોણ કેટલો છે તે માપી શકીએ છીએ એ જ રીતે વાસ્તવિક લેન્થ આ ટોપ વિમાન પણ કોણ બનાવી રહ્યું છે તો ચાલો આપણે તેને આપણે ડ્રોઈંગ શીટ પર ડ્રો કરવાનું શરૂ કરીએ પ્રથમ આપણે એક સ્વાય લાઈન X લાઇન Y લાઇન ડ્રો કરવાની છે એકવાર થઈ જાય આ પ્રોજેક્ટર લાઇનો શોધો આના પર આપણે X વાય થી ઉપર દસ મીમી એ પ્રાઇમ માટે અને એક સ્વાય નીચે પંદર મીમી શોધવાનું છે આ પ્રાઇમ છે આ એ છે હવે અહીંથી હોરિઝોન્ટલ પ્લેનમાં પચાસ ડિગ્રી ફ્રન્ટ વ્યૂ લાઇન ડ્રો કરો આ લાઈન ને ત્યાં આપણું બી પ્રાઇમ ને ચિહ્નિત કરવા માટે પંચાવન મીમી લેન્થ બનાવો તેથી પંચાવન મીમી આપણે અહીં પંચાવન મીમી શોધવાનું છે તેથી એકવાર આપણે ચિહ્નિત કરીએ પછી ચાલો આપણે તેને પ્રાઇમ કહીએ અને પછી આપણને આ રીતે પ્રોજેક્ટર લાઇન ની જરૂર છે એ જ રીતે ચાલો આપણે આ શોધીએ ટોપ વ્યુ લાઇન સાઠ ડિગ્રી સાઠ ડિગ્રી લાઇન બનાવે છે અહીં આ લાઇન જોડો આ સાઠ ડિગ્રી છે તો ચાલો આપણે તે સાઠ ડિગ્રી અને આ પચાસ ડિગ્રી ચિહ્નિત કરીએ જુઓ ચાલો આપણે વ્યૂઝને ગાઢા કરીએ સુધી આપણે જાણતા નથી કે શું છે પરંતુ આ ફ્રન્ટ વ્યૂ છે અને આ ટોપ વ્યૂ છે હવે આપણે શું કરવું પડશે આ એક્સિસ પર આપણે વાસ્તવિક લેન્થ માર્ક કરવી પડશે તે ક્યાં છેદે છે તે આપણે જાણતા નથી તેથી પગલું બી પ્રાઇમ બીને લોકેટ કરે છે અને એ બીને જોડે ત્યાં સુધી જાય છે તેથી આપણે આ ટોપ વ્યૂ લાઇન પર એ બી બિંદુ શોધવાનું છે અને તેના માટે આપણે પ્રોજેક્ટર લાઇન શોધવાની જરૂર છે જે બી પ્રાઇમ માંથી પસાર થાય છે કારણ કે આ પ્રોજેક્શન્સ છે તેઓ અહીં ક્યાંકથી મેચ થશે હવે તેને

લાઇન શોધવા માટે જે લાઇન આ છે આ આખી લાઈનને પ્રોજેક્ટ કરો આ આંતરછેદ બિંદુ છે ચાલો આપણે તે બિંદુ ને આપણું બી એક કહીએ હવે એ અને બી જોડી આ વાસ્તવિક લેન્થ છે તેને માપીશું હવે એકવાર વાસ્તવિક લેન્થ જાણીતી છે અહીંથી આ લાઈનને છેદે છે જેથી આપણે આ બી એક પ્રાઇમ મળે છે હવે એ અને બી જોડો આ વાસ્તવિક લેન્થ છે ઇન્કલીનેશન કોણ જાણતા નથી તેથી ચાલો તેને માપીએ આ લગભગ એકત્રીસ ડિગ્રી છે આ એકત્રીસ ડિગ્રી છે એ જ રીતે વાસ્તવિક લંબાઈ કોણ વાસ્તવિક લેન્થ જે પણ ઇન્કલિનેશન બનાવે છે ચાલો આપણે માપીએ કે એ ઓગણપચાસ ડિગ્રી છે અને વાસ્તવિક લેન્થ ત્યાસી મીમી મીમી છે તેથી અજાણી વાસ્તવિક અને દેખીતી ઇન્કલીનેશન કોણ છે આ વાસ્તવિક લાઇન દ્વારા બનાવવામાં આવેલ હોરીઝોન્ટલ પ્લેનમાં એકત્રીસ ડિગ્રી છે અને વર્ટિકલ પ્લેનમાં ઓગણપચાસ ડિગ્રી છે આગામી ક્લાસમાં આપણે આ લાઇન પ્રોજેક્શન્સની દ્રષ્ટિએ વધુ ઉદાહરણો જોઈશું આપનો આભાર